વિમાનોને ઉડાવી દેવાની ધમકી સાથે જોડાયેલા કિસ્સાઓ અટકી રહ્યા નથી. હવે 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે કે જેમાં એર ઇન્ડિયાના 20 વિમાન સામેલ છે. કે જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં 20 ઇન્ડિગો, 20 વિસ્તારા અને 25 આકાશા ફ્લાઇટનો સમાવેશ થાય છે. જાણકારી મુજબ આ પહેલા દિલ્હી પોલીસે 90થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં છેલ્લા 8 દિવસમાં 8 અલગ અલગ FIR નોંધી છે કે જે ફ્લાઇટને ધમકીઓ મળી છે તેમાં અકાસા, એર ઇન્ડિયા, ઇન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ ફ્લાઇટ્સ દિલ્હીથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ઓપરેટ થાય છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં તપાસ ચાલી રહી છે. ધમકી ભર્યા સંદેશા મળ્યા હતા જેને બાદમાં સત્તાવાળાઓએ નકારી કાઢ્યા હતા. પહેલો કેસ 16 ઓક્ટોબરના રોજ બેંગલુરુ જતી અકાસા ફ્લાઇટને નિશાન બનાવવાનો હતો. SMS દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્લેનમાં 180થી વધુ મુસાફરો સવાર હતા. વિમાને દિલ્હી પરત ફરવું પડ્યું. બીજા દિવસે પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક પત્ર લખીને ધમકી ભર્યા સંદેશાઓ પોસ્ટ કરતા એકાઉન્ટની વિગતો માંગી હતી. દિલ્હી પોલીસના સાયબર સેલની વિવિધ ટીમો એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાઇટ્સ પર ચાલી રહેલા જોખમોને લઈને ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં 170થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકી મળી છે. દરમિયાન સરકાર એરલાઇન્સે બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં ગુનેગારોને નો ફ્લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.